नमस्कार, स्वागत छे आपनू। आप जोई रह्या छो मंतव्य न्यूज अने आपनी साथे हूँ छू जिज्ञा राजगोर जोशी। महानगरपालिकामां कोनू शासन? आखरे एज शासन आवशे के आ वखते जेम भाजपे पोताना थियरीमां थोड़ो बदलाव लाव्यो एवी रीते जनता पण कोई बदलाव लावाना मूडमां हती के शुं? त्रिपांखिया जंगमां कोनी जीत थशे, कोनी हार थशे? आवतीकाले रिजल्ट आवशे, पण ते पहेला गुजरातना सीनियर पत्रकारों, गुजरातना टॉप मोस्ट पत्रकारों जणावशे के आ वखते जनतानो मिजाज केवो जोवा मळ्यो छे। महानगरपालिकामां कोनुं शासन? કોર્પોરેશનમાં કોનું શાસન? આ સવાલ અત્યારે દરેક વ્યક્તિના મનમાં આવી રહ્યો છે, પણ જે રીતે મતદાતાઓએ થોડી નિરસતા દાખવી છે તેના પરથી સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે આવતીકાલે રિઝલ્ટ શું હોઈ શકે। પણ 2015 નું આ રિઝલ્ટ તમને બતાવીએ, 2015 નું સિનારિયો તમને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે અમદાવાદમાં કઈ પ્રકારની પરિસ્થિતિ હતી, જામનગરમાં કઈ પ્રકારની પરિસ્થિતિ હતી, જે બેઠકો હતી ભાજપ કોંગ્રેસ બંનેની વચ્ચે, કોને કોને ફાળે કેટલી બેઠકો આવી। આ વખતે ત્રિપાંખિયો જંગ છે, રાજકોટની દશા ગયા વખતે પણ જેવી હતી આ વખતે ટકાવારીમાં પણ ક્યાંક થોડી ઓછી ટકાવારી જોવા મળી છે। સુરતમાં જે બેઠકો છે તેમાં ભાજપ કોંગ્રેસ નું અપક્ષનું શાસન અને તેની સાથે અપક્ષની કેટલીક સીટો, વડોદરામાં પણ આ જ સિનારિયો જોવા મળ્યો હતો। આ વખતે ત્રિપાંખિયો જંગ કારણ કે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે અને જે ટકાવારી છે તે ખૂબ ઓછી જોવા મળી છે, મતદાતાઓમાં નિરસતા જોવા મળી છે। સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત અમદાવાદમાં મતદાતાઓમાં નિરસતા, અને આ નિરસતા આખરે કોને શાસન અપાવડાવશે? શું પ્રજા બદલાવ ઈચ્છે છે? શું ત્રીજો વિકલ્પ તેમને ગમી ગયો છે? કે પછી ભાજપ કે કોંગ્રેસ, આ બંનેમાંથી પ્રજાએ કંઈક અલગ નિર્ણય કર્યો છે? આવા ઘણા બધા સવાલો સાથે વાતચીત કરીશું આજે। મારી સાથે ઉપસ્થિત છે જયવંતભાઈ પંડ્યા, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મારી સાથે સિનિયર પત્રકાર પ્રશાંત ગઢવી, મારી સાથે જોડાવાના છે ટૂંક સમયમાં, મિલન ખીરા, સૈયદ શકીલ અને દિનેશ વોરા મારી સાથે જોડાયેલા છે, આપ તમામનું સ્વાગત। સૌથી પહેલા જયવંતભાઈ આપનાથી શરૂઆત કરવા માંગુ છું। આમ તો આ ટકાવારી જોઈને ક્યાંક આપણને મનમાં ઘણા બધા સવાલો આવે છે પત્રકારોને, પણ આ વખતે મતદાતાની તાસીર કઈ પ્રકારની હતી, આપને શું લાગ્યું મતદાતાનું આ મૂળ જોઈને? આપણે સરખામણી કરીએ લોકસભા અને વિધાનસભા સાથે તો નિશંકપણે આપણને એવું લાગે કે જે મહાનગરપાલિકામાં મતદાનની ટકાવારી ખૂબ ઓછી છે, પણ છેલ્લા 3 વર્ષની ટકાવારી અથવા 5 વર્ષની ટકાવારી જોઈએ, છેલ્લી 3 ચૂંટણીની અથવા તો 5 ચૂંટણીની ટકાવારીની સાથે સરખામણી કરીએ તો એ સ્પષ્ટ જણાય છે કે મહાનગરપાલિકાનું જે મતદાન છે એ લગભગ સરેરાશ આટલું જ રહ્યું છે। ઉલટાનું હું તો એમ કહીશ કે કદાચ જો વસ્તી અને ખાસ કરીને જે નવા મતદારો ઉમેરાયા છે એ સંદર્ભમાં આપણને કદાચ એવું લાગે કે ખરેખર મતદાન વધારે થયું છે, કારણ કે આ વખતે 2 લાખથી માંડીને 6 લાખ સુધી આ નવા મતદારો ઉમેરાયા હોય એવી શક્યતા છે। એટલે એ રીતે જુઓ તો એની ટકાવારી કાઢો અને એ રીતે સંખ્યા મળે જે આપણને એ ગયા વખત કરતાં વધારે હોવાની, એટલે એક કારણ એ છે। બીજું એ છે કે જે વેવ લોકસભા હોય રાજ્ય વિધાનસભા હોય એમાં કંઈક વેવ જોવા મળતો હોય છે। ગયા વખતે 2015માં પાટીદારોનું આંદોલન છે એને વેવ તરીકે ગણવામાં આવતો હતો, પછી એ સાબિત ન થયું એ જુદી વાત છે, પણ એ એક એના કારણે એને તરફેણ કે વિરોધમાં મતદાતા ઉમટી પડ્યા હોય એ શક્યતા હતી, પણ એમ છતાં ત્યારે પણ આટલું જ મતદાન આની 40-42% આસપાસ જ મતદાન જોવા મળ્યું। આ વખતે પણ એટલું જ આપણને જોવા મળી રહ્યું છે, સરેરાશ 48% જેટલું મતદાન છે। રવિવાર હતો, રજાનો મૂળ હોય, લગ્નગાળો હતો એટલે લગ્નમાં ક્યાંક ગયા હોય, બહારગામ ગયા હોય, અહીંયા હોય, કેટલાક એવા જાગૃતા મતદારો આપણને જોવા મળ્યા કે જે જાન સાથે મતદાન કરવા આવી પડ્યા, કે કોઈ પ્રસૂતા
એની ડિલિવરી થઈ વૈશાલીબેન મકવાણા ભાવનગરના, એની તરત જ એ મતદાન કરવા આવ્યા. તો આવા વાસુદેવભાઈ રાવલ છે, એને કોઈ હાડકાની તકલીફ હતી, એનું ઓપરેશન હતું, તો એ એક મેડિકલ કિટ પહેરીને મતદાન કરવા આવ્યા. આપણા મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી પણ પોતે કોરોના નેગેટિવ થયા અને અહીંથી રાજકોટ મતદાન કરવા ગયા. તો આ પ્રકારના ઉદાહરણો રાજાથી માંડી રંગ સુધી આપણને જોવા મળે છે. કેટલાક વૃદ્ધ લોકો પણ અસહાય હોવા છતાં એને ઉંચકીને લાવવામાં આવ્યા. એટલે આ જે વસ્તુ છે, મને લાગે છે કે લોકશાહીમાં આજે પણ લોકોનો વિશ્વાસ જે છે એ અડગ છે એવું બતાવે છે. ને આ જ વાત છે એ નેતાઓએ તાત્કાલિક સમજવાની જરૂર છે, કારણ કે એક એક વોટ કેટલો કિંમતી હોય છે અને આપણે કિંમતી અને પવિત્રમાં તેમ જ કહેતા હોઈએ છીએ. જામનગરથી દિનેશભાઈ વોરા જોડાયેલા છે. દિનેશભાઈ, આપને શું લાગે છે, કારણ કે જામનગરની અંદર મતદાનની ટકાવારી સારી જોવા મળી, પણ તેની સાથે સાથે ક્યાંક સવાલ એ પણ થયો કે આમ આદમી પાર્ટી આ વખતે બરાબરની મેદાને પડી ગઈ હતી ભાજપ કોંગ્રેસ અને ત્રિપાંખીઓ આ જંગ. આપનો શું લાગે છે, આમ આદમી પાર્ટી જામનગરમાં કંઈ વધારે ઉકાળી શકશે? ત્રેપન પોઈન્ટ 38% થયું એ ગુજરાતમાં વધુ છે. આમ છતાં જામનગર મહાપાલિકાની વર્ષ 2015ની ચૂંટણીમાં જે 57% જેવું મતદાન થયું હતું એમાં 3.5% જેટલો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળમાં જે બુઝુર્ગો હતા એ કોરોનાના ભયના કારણે મતદાન કરવા નીકળ્યા નથી. બીજું કારણ કે ભાજપ કોંગ્રેસ કે અન્ય પક્ષો એ મોટાભાગના નવા ચહેરાઓને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, એના કારણે જે ટ્યુનિંગ થવું જોઈએ મતદારો અને ઉમેદવારોનું એ બહુ રહ્યું નહીં. પ્રચારના દિવસો માત્ર 11 દિવસ રહ્યા, એમાં કોઈ કોઈને પહોંચી શક્યું નહીં ઉમેદવારોએ પોતાના મતદારો સુધી. આ પણ એક પરિબળ હોઈ શકે કે મતદાન ઓછું થવા પાછળ. આ ઉપરાંત 21 તારીખે તાપમાન વધુ હતું અને ગરમીનું પ્રમાણ પણ વધુ હતું, તેથી પણ બપોર સુધી 3 વાગ્યા સુધી મતદાન ઘણું ધીમું હતું અને ત્યાર પછી વધુ હતું. કુલ 4,76,000 મતદારોમાંથી 2,62,000 મતદારોએ મતદાન કર્યું છે અને તેમાં સૌથી વધુ વોર્ડ નંબર 12માં મતદાન થયું છે અને સૌથી ઓછું વોર્ડ નંબર 9માં થયું છે. આ વખતે હરિયા કોલેજમાં 23 તારીખે મતગણતરી શરૂ થશે. કોણ વિજેતા થશે એ સંદર્ભમાં જણાવું તો ભાજપ સત્તા સ્થાને રહે એવી પૂરી સંભાવના રહે છે. વધુ એક ટર્મ ભાજપ સત્તા સ્થાને આવે એવી પૂરી શક્યતા જોવાય છે. બીજે નંબરે કોંગ્રેસે ભાજપને 38 થી 40 બેઠકો મળવાની ધારણા રખાય છે. કોંગ્રેસને 15 બેઠકો મળે, 15 થી 17 બેઠકો મળે એવી ધારણા રખાય છે. બાકીની જે બેઠકો છે એ આપ, એનસીપી અને એ બધે અપક્ષો જે કંઈ છે એ બધે વચ્ચે વેચાઈ જાય. ખાસ કરીને ઉમેદવારોની પસંદગી જે તે વોર્ડમાં જ્ઞાતિ પરિબળ આધારિત થાય છે ખરેખર એ ખોટું થાય છે. ઉમેદવારોની સક્ષમતા જોઈને જ ઉમેદવારો નક્કી કરવા જોઈએ અને જેથી મતદારો એની તરફ આકર્ષાય એના બદલે જ્ઞાતિ પરિબળ આધારિત જે તે વોર્ડમાં ઉમેદવારો નક્કી થાય છે એના કારણે પરિણામ સ્પષ્ટ શું આવે એની ગણતરી બહુ ઓછા કરી શકે છે. તેમ છતાં જે વેવ છે એ વેવના આધારે ભાજપ સત્તા સામે રહે એવી શક્યતાઓ વધારે જણે છે. જે ભાજપ કોંગ્રેસ અને આપ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટોની વહેંચણી થઈ એમાં ઘણા બધા અસંતોષ થયા. એમાં જે અસંતોષ જે નથીઓ એમાંથી કેટલાય અપક્ષ બની ચૂંટાઈ રહ્યા, અમુક બીજા પક્ષમાં ફેસ ફેરી લીધું. આથી ખરેખર એ લોકો જે છે એના જે વર્ચસ્વવાળા વિસ્તારોમાં જો સાયલેન્ટ જ્યાં હોય એવું જણાય છે.
માણસો છે એ ચૂંટણી માહોલથી તૈયાર નહોતા માનસિક રીતે. આથી ચૂંટણી કેવી રીતે લડવી, પ્રચાર કેમ કરવો એ પણ એમને પૂરેપૂરી ખેવના ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ રાજકીય પક્ષો દ્વારા ભાજપને બાદ કરતાં કોંગ્રેસ કે અન્ય પક્ષ આપ એને પૂરા ફોર્સ એટલે કે કાર્યકરોની સંખ્યા પણ ઓછી પડી હોય એવું દેખાયું હતું, જેના કારણે આ મતદાન 3.5% જેટલું ઓછું થયું એ એનું નિમિત્ત હોઈ શકે. ભાજપ શાસનમાં રહેશે તેવું માનવું છે. રાજકોટ મિલન ખીરા પાસે જઈએ. મિલનભાઈ, આપનું શું માનવું છે? કારણ કે રાજકોટમાં તો ગયા વખતે પણ બહુ ટફ ફાઇટ જોવા મળી હતી ભાજપ અને કોંગ્રેસની વચ્ચે. હા, એ વાત છે કે ત્યારે પાટીદાર ફેક્ટર હતું જે કોંગ્રેસને ફળ્યું હતું. આ વખતે આમ આદમી પાર્ટી છે, આ વખતે ભાજપની નવી સ્ટ્રેટેજી છે, જેને કારણે પણ ક્યાંક એવું કહેવાય છે કે આ અસંતોષની આગ ભાજપને દઝાડશે અને જે જૂના જોગીઓ છે તેમને ઘર ભેગા કરી દીધા છે. તો આવા સમયે શું લાગે છે તમને, રાજકોટનું ગણિત કેવું દેખાઈ રહ્યું છે? આપની વાત ખૂબ જ સાચી છે, પણ મારું અંગત રીતના માનવું એવું છે કે રાજકોટની અંદર બીજેપીને ફાયદો થશે ગઈ ટર્મ કરતા વધારે. જે સીઆર પાટીલ સાહેબે છેલ્લી ઘડીએ જે મોટો ચેન્જીસ લાવ્યા કે 60 વર્ષથી ઉપરના અને 3 ટર્મથી ભાજપમાં જે ચૂંટણી લડી ચૂક્યા હોય એ લોકોને ટિકિટ આપવી, અને એના હિસાબે જે આખી પેનલો ફરી ગઈ અને જે નવા એકદમ ટોટલી ફ્રેશ ઉમેદવારો આવ્યા એના હિસાબે ચોક્કસપણે ભાજપને ફાયદો થઈ રહ્યો છે એવું જણાય છે. જો જૂના લોકોને જો રિપીટ કરી રહ્યા હોત તો ભાજપને કદાચ આ ઇલેક્શન જીતવામાં પણ ખૂબ જ તકલીફ પડી જાય, કારણ કે જે જૂના કોર્પોરેટરો હતા કે જે ખૂબ જ મોટા નામ ધરાવતા હતા તે ક્યારેય પોતાના વિસ્તારની અંદર વોટની અંદર ક્યારેય બહાર નીકળેલા નહોતા, એટલે એના હિસાબે એ લોકોની વિરુદ્ધમાં એન્ટી ઇન્કમ્પન્સી જબરજસ્ત હતી. અને લોકલ કોર્પોરેશનની અંદર જ્યારે લોકલ નેતાઓ જ્યારે બહાર ના નીકળતા હોય ત્યારે ચોક્કસપણે તમને કોર્પોરેશનમાં તેમજ એના હિસાબે વિધાનસભામાં પણ અસર પડે. સી આર પાટીલ સાહેબે જે એકદમ બોલ્ડ નિર્ણય લીધેલો છે કે આપણે નવા ફ્રેશર્સ આવવા જોઈએ, અત્યારના રાજકોટની અંદર 38 માંથી 28 જણાની ટિકિટ કપાઈ ગઈ, રિપીટ નથી થયા, ફક્ત 10 જ જણા રિપીટ થયા છે, અને આના હિસાબે બીજેપીને ખૂબ જ ફાયદો થશે. આમ આદમી પાર્ટી જે છે તેનો રાજકોટની અંદર બહુ જાજુ કઈ આવો રિઝલ્ટ નહીં આવે, ફક્ત 3 થી 5 સીટ આવી શકે છે, અને એ પણ એટલા માટે આવશે કે જે તે ઉમેદવાર છે પોતાની રીતના પોતાના વિસ્તારની અંદર વર્ષોથી કામ કરે છે અને ભાજપમાં અથવા કોંગ્રેસમાં ટિકિટ ન મળવાથી આમ આદમી પાર્ટીની ટિકિટ લઈ અને આવેલા, એટલે એ જે જો જીતશે તો એ પોતાના નામ ઉપર જીતશે, આમ આદમી પાર્ટીના બેનર ઉપર કે આમ આદમીના હોવાના હિસાબે એ જીતે એવી શક્યતા નથી દેખાતી ક્યાંય કરતા ક્યાંય. જો ગઈ ટાઈમના ઇલેક્શન્સમાં આપણે વોટિંગ જોઈએ તો રાજકોટની અંદર 49.53% વોટિંગ થયું હતું, જ્યારે આ વખતે 50.73% થયું છે. હવે 0.5% જે વેરિએશન જે છે ગયા વખતની ટર્મની અંદર ફક્ત 1.5% મતે હાજર થયેલી છે. ગયા ટર્મની અંદર કોંગ્રેસને 45% મતદાન મળ્યું હતું, મેન્ડેટ મળ્યો હતો, અને બીજેપીને 46.5% મેન્ડેટ મળ્યો હતો જનતાનો. હવે જે 1.5% વેરિએશન છે એની અંદર 0.5% વેરિએશન ખૂબ જ મોટો ફેરફાર લાવી શકે છે. અત્યારના જે કઈ પણ હારચીત થશે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ઓછામાં ઓછી 20 સીટ એવી હશે કે જેમાં 50 વોટથી લઈને 500 વોટનું જ વેરિએશનથી હારચીતનો ફેસલો થશે. અને છેલ્લી ઘડીએ 21% જે વેરિએશન આવ્યું છે છેલ્લી 1.5 કલાકની અંદર 21% વેરિએશન આવ્યું છે કે મતદાન વધ્યું છે. હવે આ કોની ફેવરમાં આવ્યું છે એ એક રસપ્રદ વિષય રહેશે. બિલકુલ જેવનભાઈ, આમ તો માફ કરશો સૈયદભાઈ, સૈયદ શકીલ પાસે જવા માંગીશ. સૈયદજી, આપના પાસે આવવા માંગુ છું. સુરતમાં કઈ પ્રકારનો સિનારીઓ આપ જોઈ રહ્યા છો? સુરતમાં એવું કહેવાય છે કે ગયા વખતે પાટીદારો હતા તો આ વખતે આમ આદમી પાર્ટી બહુ જોરશોર સાથે સુરતમાં દેખાઈ રહી હતી અને પાસના પણ કેટલાક આગેવાનો કોંગ્રેસથી નારાજ થયેલા હતા. આ આખું ગણિત કઈ રીતનું આપ જોઈ રહ્યા છો? સુરતમાં પહેલી વખત તો આપણે સ્પષ્ટ કરી દઉં કે કોંગ્રેસ 2 સીટ ઉપર લડતી નથી. 120 સીટમાંથી કોંગ્રેસે પહેલાંથી જ 2 સીટ ગુમાવી દીધી છે. એક પાસ પાટીદાર અનામત આંદોલન સમિતિના ધાર્મિક માલવિયા, જેમણે ફોર્મ જ નહીં ભર્યું એટલે 1 સીટ ઉડી ગઈ. બીજા એ જ વોર્ડની અંદરથી જયતિબેન સાવલિયા હતા, સુચિત્રા હતા, તેમણે ઉમેદવારી પરત ખેંચી લીધી. એટલે કોંગ્રેસે સુરતમાં તો પહેલાથી જ માઇનસ પોઈન્ટ શરૂ કરી દીધા હતા. હવે રહી વાત સુરતમાં પાટીદાર ફેક્ટરની અને અન્ય ઉમેદવારો, સુરતમાં
શરૂથી જ જોવા મળ્યું હતું કે ભાઈ પાટીદારો દ્વારા કોંગ્રેસને 2015 ની ચૂંટણીમાં મોટામાં મોટું ઓક્સિજન આપવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ જે આંદોલન શરૂ કરવામાં આવ્યું તે આંદોલન એપી સેન્ટર સુરત હતું. સુરતમાં જ સૌથી મોટામાં મોટી રેલી હાર્દિક પટેલ અને એમના ટીમે દ્વારા કાઢવામાં આવી. આ વખતની સ્થિતિમાં હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે નથી, એ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. કોંગ્રેસે હાર્દિક પટેલ પાસેથી જે અપેક્ષા રાખવાની હતી તે કામ કોંગ્રેસ હાર્દિક પટેલ પાસે લઈ શકી નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિએ સુરતમાં જેટલી સીટો માંગી હતી તેમની અપેક્ષા સંતોષવામાં આ વખતે કોંગ્રેસ નિષ્ફળ રહી. 2015માં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવિયા કે નિખિલ સવાણી જે હતી, રેશમા પટેલ હતા, એ બધાની ટીમ હતી. એ બધાની ટીમ પ્રમાણે એ લોકોએ ટિકિટો માંગી અને ટિકિટો આપવામાં આવી અને કોંગ્રેસને જે 36 બેઠકો મળી હતી 23માંથી વખતની સ્થિતિમાં કોંગ્રેસ પાસે પાટીદાર અનામત આંદોલન સમિતિ નથી. કોંગ્રેસની અંદર પહેલાથી પણ કહેવાયું છે કે કોંગ્રેસનું સંગઠન ચૂંટણી લડતું નથી. કોંગ્રેસમાં વ્યક્તિ ઉમેદવારો ચૂંટણી લડતા આવેલા છે અને આપણે એ પરિણામો જોયા છે. આ પરિણામો આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસે આ વખતે ઉમેદવારોની પસંદગીમાં પણ મોટામાં મોટા લોચડા મારેલા છે. આના કારણે થાય છે એવું કે કોંગ્રેસની ઉમેદવારોની પસંદગી જૂથવાદ, યાદવ સ્થળી પ્લસ કોંગ્રેસ પાસે સંગઠન ના હોવાનું બુથ લેવલ સુધી પહોંચી શકી નથી. કોંગ્રેસ કેટલાક બુથોમાં તમે સ્લીપ નથી વીતી શક્યા, કેટલાક બુથોમાં તમારા પોલિંગ એજન્ટો ન હતા, કેટલાક પોલિંગ સ્ટેશન ની અંદર તમારા માણસો ક્યાંય દેખાતા ન હતા. આમ આદમી પાર્ટી નું ઓવરઓલ પરફોર્મન્સ સારું દેખાતું હતું. અંડર કરંટ ની તમે વાત કરો તો આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ ની અંદર મોટામાં મોટું ફ્રેક્ચર મારી દીધું છે. ને ખાસ કરીને જે પટેલ ઉમેદ પટેલ જ્ઞાતિ ઉપર કોંગ્રેસ નો દાવાદાર હતો કે ત્યાંથી કોંગ્રેસ ફરી એક વખત ગેઇન કરશે અને ભાજપને હંફાવશે, ત્યાં કોંગ્રેસને બાજી પલટતી દેખાય છે અને આમ આદમી પાર્ટીનો ત્યાંથી ઉદય થઈ રહ્યો છે. એટલે ત્યાં કોંગ્રેસ બહુ મોટામાં મોટો ફટકો પડી રહ્યો છે કોંગ્રેસને એવું દેખાય છે. ને કોંગ્રેસના ખમતીદાર ઉમેદવારો જે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હતા કે વિરોધ પક્ષના નેતાના દાવેદારો પણ હતા તેઓ પણ આ વખતે હારી જાય તેવી સ્થિતિમાં મને દેખાઈ રહ્યું છે. પ્રશાંતભાઈ, આમ તો ઓવરઓલ સિનારીઓ આવતીકાલને લઈને અત્યારે જોઈ રહ્યા છીએ, પણ અમદાવાદ જેવા શહેરની અંદર જે ગુજરાતનું મુખ્ય શહેર કહેવામાં આવે અને એ શહેરની અંદર જો ટકાવારી મતદાનની ઓછી હોય તો આ ટકાવારી કોને ફાયદો કરાવશે? બીજો સવાલ એ કે શું ઉમેદવારો પર, કોર્પોરેટરો પર કે કોઈ પણ પાર્ટી પર જનતાને ભરોસો નથી રહ્યો? અમદાવાદમાં વિકાસની વાતો તો ઘણી બધી આવે છે, તો અમદાવાદની ટકાવારીને જોતા તમે શું કહો છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દર વખતે તમે જુઓ મતદાન, જેમ આપણે લોકસભા કે વિધાનસભામાં જે ટકાવારી મળે છે 65-70% સુધીની, એ સ્થાનિક સ્વરાજમાં ક્યારેય આટલી સક્સેસ આમ તો મળી નથી આપણને. દર વખતે આ રેન્જમાં રહેતું હોય, પ્લસ માઇનસ થયું છે. અમદાવાદમાં ઓછું મતદાન થયું છે, પણ સામે બે ભાગ તમે જો પાડો છો, આપણે કાયમ ચર્ચા કરીએ છીએ પૂર્વ અને પશ્ચિમના, તો જે વોર્ડ વાઇઝ આપણી પાસે વોર્ડ વાઇઝ પણ આંકડા આવ્યા છે, તો વોર્ડ પ્રમાણે જે પૂર્વના બેલ્ટ આખા છે ત્યાં 45-50% સુધીના મતદાન પહોંચ્યા છે. આ બાજુ પશ્ચિમમાં ઓછું છે. હવે જે ઓછું મતદાન પશ્ચિમનું જે છે એ કમિટેડ છે, કારણ કે સૌથી પહેલી વાત તો કે 6-6 મહાનગરપાલિકા જે શહેરી પ્રજા જે છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક અંશે ભાજપને બધી રીતે સ્વીકાર્યું છે, અને એટલા માટે 6-6 મહાનગરપાલિકા છેલ્લા 10-15 વર્ષથી ભાજપ પાસે છે એવરેજ. તો અમદાવાદનું ઓછું મતદાન એ બે રીતે, કે પ્રજાનો કોઈ રોષ નહીં એવી કોઈ વાત નથી, કોરોના કાળને પણ આમાં વચ્ચે લાવતો નથી, હું નહીં જાઉં ફેર શું પડવાનો છે, કારણ કે છેલ્લે જીતવાનું છે ભાજપ, અમદાવાદમાં આવવાનું છે ભાજપ, આવી એક મેન્ટાલિટી પ્રજાના મનમાં ઘર કરી ગઈ છે. એટલે પરિવર્તન કરાવવા માટે ત્રીજા મોરચો અથવા તો કોંગ્રેસ વિપક્ષ એ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક હથિયાર હેઠા મૂકી દીધા ને એવું લાગે શહેરોમાં. આમ આદમી પાર્ટી વિશે લોકો જે બી કહેતા હોય, મારું પર્સનલ એક આંકલન એવું છે કે એની રચના જે રીતે થઈ છે એ મેક્સિમમ તમારી પાસે વિકલ્પ નથી એટલે અમને વોટ આપો, એટલે વિકલ્પ વિપક્ષની દ્રષ્ટિએ પણ નથી તો અમને વોટ આપો. સત્તાધારી પક્ષ તો ભૂલી જાઓ તમે,
એટલે અને આ ક્યાંક ને ક્યાંક જે લોકો કહે છે ને ભાજપની બી ટીમ, કારણ કે આમ આદમી પાર્ટીનો ઉદય અને એનો જન્મ કે ભાઈ કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, કોંગ્રેસે દેશમાં કશું નથી કર્યું એમ કરીને જે દિલ્હીમાં જન્મ લીધો એમણે અને પછી જેમ ઘૂસી, મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ ભાજપની જે બી ટીમ છે એટલે ભાજપની આખી વિચારધારાને તમે સમજો કે આખા દેશમાં વિપક્ષ પણ મારો હોવો જોઈએ. એટલે આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં પ્રયત્ન કરે ફૂલે ફાલે એ માત્ર એના ઈશારે, એ રીતે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા એના ઉમેદવારો જાહેર કર્યા. સૌથી પહેલા નામ જોગ કર્યા ને ફોર્મે ભરાઈ દીધા કે ભાઈ ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ નારાજ થાય તો એ બાજુ લડવા ન આવે. સામે સંગઠન તો દેખાતું ન હતું અને સંગઠન નથી. સંગઠન તો અત્યાર સુધી ગ્રાઉન્ડ પર ક્યાંય દેખાયું નહોતું. પણ જયવંતભાઈ, જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં એક સવાલ એ પણ થાય કે જ્યારે તમે વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસને જોતા હો અને જ્યારે તમને લોકો પ્રચાર પ્રસાર માટે નીકળતા હોય ત્યારે તમને કોંગ્રેસ ઓછી દેખાતી હોય અને આમ આદમી પાર્ટી વધારે દેખાતી હોય, એટલા માટે આમ આદમી પાર્ટીની ચર્ચા કરવી જરૂરી બની જાય છે કે એકદમ ત્રીજો પક્ષ આવ્યો છે, આમ તો ત્રીજા પક્ષને જનતાએ ક્યારે સ્વીકાર્યો નથી, પણ આ શરૂઆતને કોંગ્રેસ કરતા પણ સારી શરૂઆત ગણી શકાય ખરી? એટલે આમ આદમી પક્ષ છે જે એને ચર્ચામાં રહેતા આવડે છે. એટલે તમે જુઓ કે 2014ની જે લોકસભા ચૂંટણી હતી એ આપણે યાદ કરીએ તો કેજરીવાલ અહીંયા ઝંઝાવાતી પ્રવાસે, ગુજરાતના પ્રવાસે આવેલા અને એવું આમ જે રીતે 2013માં એ જીત્યા હતા દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં, જીત્યા નહોતા આમ જોઈએ તો કોંગ્રેસે સામેથી સમર્થન આપી દીધું. એટલે હવે આપને ભાજપની બી ટીમ કેવી કે કોંગ્રેસની બી ટીમ કેવી, કારણ કે ભાજપે કેન્દ્રમાં જે છે એની સરકાર એને આમ આદમી પક્ષના જે અડધોડ જ ધારાસભ્યોને જેલમાં ને કે કોઈક ને કોઈક કેસમાં સંડોવ્યા છે. એટલે એ રીતે એ લોકો તો એમ કે છે કે ભાઈ ભાજપ અમારો સૌથી પ્લસ. એટલે 2014થી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા, ભાજપને ટાર્ગેટ કરવા, એ જ એક માત્ર ધ્યેય છે. હવે થોડુંક ગઈ વિધાનસભાની ચૂંટણી એટલે 2019ની લોકસભાની ચૂંટણી આવી એ પછી કેજરીવાલ સમજ્યા કે મોદીને ગાળો દેશું તો આપણી દાળ છે એ ઉકળશે નહીં બરાબર. એટલે એણે પછી સ્ટ્રેટેજી ફેરવી, હિન્દુઓને પણ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હનુમાન ચાલીસા દ્વારા. પણ કહેવાનો અર્થ એ છે કે એટલે ચર્ચામાં રહેતા આવડે છે. એટલે 2014માં પણ એવો હાઈપ ક્રિએટ કરી શક્યા હતા કે કદાચ જે રીતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એ રાતોરાત આવી ગયા એમ 1996ની જેમ થર્ડ ફ્રન્ટની સરકાર રચાશે ને કેજરીવાલ છે વડાપ્રધાન બની જશે એવો હાઈપ ક્રિએટ કરવામાં સફળ રહ્યા હતા, પણ એ કરી થયું નહીં. એમ આ વખતે પણ ચર્ચામાં રહેવામાં એ સફળ થયા છે અને એનું કારણ છે કે એની પાસે પ્રમાણમાં યુવાન ટીમ છે. ગોપાલ ઇટાલિયા એના પ્રદેશ પ્રમુખ છે, એ પોતે પણ યુવાન છે અને આમ મારફાડ છે વ્યક્તિત્વ એમનું. એટલે એ રીતે પણ પાસમાંથી નીકળેલા છે અને પાસમાં લગભગ બધા મારફાડ હતા. એટલે એ રીતે જોઈએ તો મારફાડ ટીમ છે. બીજું કે હજી વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઊભા નથી થયા ગુજરાતમાં જે રીતે કોંગ્રેસના થઈ ચૂક્યા છે. એટલે કોંગ્રેસ છે એ પછી સરેન્ડર થઈ જાય છે એક યા બીજી રીતે, એ હજી નથી થયું. એટલે એ પણ છે અને એક પગદંડો જમાવવાનું એક પેલું એ કવાયત છે. દિલ્હીમાં વિધાનસભામાં બે ટર્મથી છે એટલે થોડું ફંડ ને બધું બધી રીતે સદ્ધર પણ છે. એટલે આ વખતે એ ચૂંટણી લડાવી શક્યા છે, કારણ કે હવે તમે જુઓ કે ઉત્તરાખંડમાં પણ એ જવાના છે, ઉત્તર પ્રદેશમાં પણ જવાના છે, પંજાબમાં તો એના સાંસદ છે પણ ધારાસભ્યમાં એ કે આ ગઈ જે હમણાં નગર નિગમની ચૂંટણી ગઈ એમાં કંઈ ઉકાળી શક્યા નથી. હરિયાણામાં પણ જવાની કવાયત હતી પણ ત્યાં પણ નથી કરી શક્યા. પણ કહેવાનો અર્થ એ છે કે ધીમે ધીમે એનું જે કહેવાય પેનિટ્રેશન એ થઈ રહ્યું છે, જે રીતે ઓએસીના પક્ષનું પણ પેનિટ્રેશન થઈ રહ્યું છે. પણ લાંબા ગાળે કોંગ્રેસને માટે ચિંતાજનક રહેશે. કોંગ્રેસ માટે ચિંતાજનક કે ભાજપ માટે? પણ સવાલ અહીંયા મિલન ખીરાજી એ પણ છે, રાજકોટમાં તમે કઈ પ્રકારનો સિનારિયો જોયો? આમ આદમી પાર્ટી તો એવું કહેવાય છે કે બૂથ વાઇઝ પણ પહોંચી હતી, તેના કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા, પણ એ કોંગ્રેસ વિપક્ષ તરીકે જે અત્યાર સુધી જોતા આવ્યા છીએ, જે ટેબલ પર ગ્રાઉન્ડ ટેબલ પર હોવું જોઈએ કોંગ્રેસ, એ દેખાતું નહોતું. ચલો ભાજપ તો શાસક પક્ષ છે, 6 મહાનગરપાલિકામાં ભાજપની જીત થતી આવી છે, પણ તેમ છતાંય ભાજપનો ઓવર કોન્ફિડન્સ ગણવો, કોન્ફિડન્સ ગણવો, કોંગ્રેસનું એક મજબૂત પ્લાનિંગ ન ગણવું, શું કરવું આમાં? ભાજપનો કોન્ફિડન્સ પોતાના ઉપર નથી, એનો કોન્ફિડન્સ જે છે એ કોંગ્રેસ ઉપર છે કે કોંગ્રેસ જ નિષ્ફળ છે. તમે નિષ્ફળ માણસોને તમે સત્તા કઈ રીતના આપી શકશો? એટલે તમે કહી
કે ન કરી શકો એ પછીનો પ્રશ્ન થઈ ગયો, પણ સામેવાળા તો કઈ નથી જ કરી શકવાનો, એટલે પબ્લિક આગળ બીજો કોઈ ઓપ્શન નથી રહેતો ભાજપને મત દેવા સિવાય. જેમ મારા સાથી મિત્રએ કીધું એમ આપની વાત કરીએ તો આપ રાજકોટમાં બીજેપીની બી ટીમ તરીકે જ કામ કરી રહી છે, તમે જો એના ઉમેદવારોનું ચયન તમે જોશો તો તમને એવો આઈડિયા આવશે કે જે જગ્યાએ બીજેપીના સક્ષમ ઉમેદવારો છે અથવા તો જે ઉમેદવારોને જીતવું જરૂરી છે એ લોકોની પેનલની સામે જે આપની પેનલ આવી છે ત્યાં નબળા ઉમેદવારો છે, અને જે જગ્યાએ કોંગ્રેસના સક્ષમ ઉમેદવારો છે કે જે જીતી શકે એમ છે ત્યાં આગળ આપની ટીમે બહુ સારા ઉમેદવારો મૂક્યા છે કે જે લડત સારી રીતના આપી શકે. આપ જે છે બેઝિકલી બીજેપીની બી ટીમ છે અને બીજેપીમાંથી જે ઘણા લોકો આવેલા છે એ લોકો છે એની અંદર કામ કરે છે, એટલે બીજેપીનું જે માઇક્રો લેવલનું પ્લાનિંગ છે એનો ભરપૂર ફાયદો જે છે એ આપ પણ ઉઠાવે છે. વિરોધ કરવો જોઈએ આ બધી વસ્તુની આવડત એ લોકોમાં છે, જયારે કોંગ્રેસની એટલે ટોટલી ફેલ્યોર વસ્તુ થઈ ગઈ છે કે એને મત દેવો તો દેવો કઈ રીતના એ પ્રશ્ન થઈ ગયો છે પ્રજા માટે. રાજકોટની અંદર જો તમને વાત કરું તો 72 માંથી બે જણા તો પહેલાથી જ નીકળી ગયા છે, એટલે અત્યારના 72ની બદલે 70 સીટ ઉપર કોંગ્રેસ લડી રહ્યું છે, અને એમાં બે 7-9 સીટ જ એવી હતી કે જેના મેન્ડેટ એ લોકો આગળ હતા, બાકીના લોકો પાસે તો 3 વાગ્યાનો છેલ્લો ટાઈમિંગ હતો અને 2:30 વાગ્યા પછી તો મેન્ડેટ મળ્યા, એટલે આ ક્યાંક ને ક્યાંક એવું દર્શાવી રહ્યું છે કે કોંગ્રેસ આગળ ક્યાંય કરતા ક્યાંય સંગઠન નથી, અને જે પબ્લિક સુધી પહોંચવું જોઈએ, પબ્લિકના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને પબ્લિક માટે જે વાત કરવી જોઈએ એ શક્ય નથી રહ્યું આ વખતે કોંગ્રેસ માટે. અત્યારના જે કોઈ ઉમેદવારો છે એ લોકો પોતાના જોર ઉપર જ જીતી શકે એમ છે, કોંગ્રેસ પાર્ટી તરીકે જીતી નહીં શકે. બીજેપીની અંદર રજૂઆત કરવા જાય તો ભયંકર વિરોધ હતો, જો કોંગ્રેસે 6 મહિના અગાઉ કે વર્ષ દિવસ અગાઉ થોડીક બેકગ્રાઉન્ડમાં તૈયારી કરી લીધી હોત, પોતાના સંગઠન ઉપર ધ્યાન આપ્યું હોત, સોશિયલ મીડિયા ઉપર ધ્યાન આપ્યું હોત, પ્લાનિંગ કર્યું હોત, તો તમને આ ચૂંટણીની અંદર ચોક્કસપણે એવું કહી શકું કે આ ચૂંટણીની અંદર કોંગ્રેસ જ રાજકોટ મહાનગરપાલિકામાં આવતું હતું, બીજા મહાનગરપાલિકાની વાત નથી કરતો, પણ રાજકોટની અંદર 100% કોંગ્રેસ આવતું હતું. ફક્ત ને ફક્ત રાજકોટના અને જે પ્રદેશ કમિટી જે છે એ લોકોની અનાવરતના હિસાબે જ રાજકોટનું મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ કોંગ્રેસ ગુમાવશે. જે આપ પાર્ટી જે છે એ ફક્ત ને ફક્ત કોંગ્રેસના મત કાપવા સિવાય બીજું કઈ નહીં કરે. બિલકુલ. અને જે 3-5 સીટ આપશે એ એટલા માટે આપશે કે જેમ મારા સાથી મિત્રએ કીધું કે ભાઈ દિલ્હીની શું થયું, તો દિલ્હીની અંદર 2 વખત ટર્નની અંદર આવ્યું કે હવે એને બીજેપી જોડે ટેકનિકલી સમાધાન કરી લીધેલું છે. સેમ વસ્તુ રાજકોટની અંદર છે, અથવા તો ગુજરાતની અંદર કહી શકાય, રાજકોટને પણ ગુજરાત કહેવા માંગીશ આની અંદર, કે હવે પછીની પરિસ્થિતિ શું આવશે કે ભાઈ બીજેપી ને મત નથી દઈ શકતા, કોંગ્રેસ ને મત નથી દઈ શકતા, તો તમારી હવે ઓપ્શન શું રહ્યો, તો કે તમારી હવે ઓપ્શન ફક્ત આપ પાર્ટી રહી છે. તો આપ પાર્ટી એટલે લોકોની મેન્ટાલિટીને કઈ રીતે બદલવી અને કેવી રીતે લોકોને એડ્રેસ કરવા તે આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે, અને કદાચ એટલા માટે જ આમ આદમી પાર્ટીની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મિલન ખેરાજી, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે આપણે, અને બ્રેક બાદ પણ ચર્ચા યથાવત રાખીશું. કોર્પોરેશનમાં કોનું શાસન, વાત કરી રહ્યા છીએ ગુજરાતના નામાંકિત પત્રકારો સાથે, રાજકીય વિશ્લેષકો સાથે. જયવંતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ ગઢવી, મિલન ખીરા અને સૈયદ શકીલ મારી સાથે જોડાયેલા છે. આપ તમામનું વધુ એક વખત સ્વાગત. સૈયદ શકીલજી, આપના પાસે આવવા માંગુ છું. સુરતની જો વાત કરવામાં આવે, એવું કહેવાય છે કે પાટીદારો જે પક્ષમાં હોય એ પક્ષની જીત થાય. આમ તો મહાનગરપાલિકાના આ ઇલેક્શનની અંદર પાટીદારોમાં પણ આ વખતે મતમતાંતર જોવા મળ્યા હતા. પાટીદારના જે મત છે તે કેટલા નિર્ણાયક સાબિત થતા હોય છે સુરતમાં? પાટીદાર સમાજને બહુ બોલકો વર્ગ માનવામાં આવે છે, કે ભાઈ પાટીદાર સમાજ જે છે તે બહુ બોલકો છે. આ વખતની સુરતની જે વોર્ડ રચના થઈ છે તે વોર્ડ રચના ઉપર પણ નજર કરવી પડશે કે પાટીદાર પ્રભુત્વ વાળા વોર્ડ અને સુરત સિટી. સુરતના જે જૂનું સુરત છે તે જૂના સુરતને પાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારો સાથે 50-50% જોતરી દેવામાં આવ્યા છે. એટલે એ રીતે જોવા જઈએ તો સુરત અને પાટીદાર સમાજ એમ બંનેનું મિશ્રણ કરવામાં આવ્યું છે આ વખતની વોર્ડ રચનામાં. પણ પ્રશ્ન એ થાય છે કે સમાજ કે કોઈ પણ એક સમાજને ધ્યાનમાં રાખીને સંગઠન વિના ચૂંટણી લડવી
આમ આદમી પાર્ટી એ બહુ ટૂંકા સમયની અંદર એક માહોલ સુરતમાં ઉભો કરી દીધો કે જે વોટિંગના દિવસે લોકોની સામે આવ્યું કે રાજકીય પંડિતો હતા કે મારા તમારા જેવા માણસો હતા તેમની નજરમાં આવ્યું કે લોકોમાં આમ આદમી પાર્ટીનું આટલું બધું અંડરકરંટ ચાલે છે. એ અંડરકરંટ ભાજપની સામે નેગેટિવમાં છે કે બીજે કોંગ્રેસની પોઝિટિવમાં છે? સુરતમાં કોંગ્રેસે દાવો બહુ મોટો નથી કર્યો, એમ જ દાવો કર્યો છે કોંગ્રેસે પણ વિપક્ષમાં બેસવાની તૈયારીનો દાવો કર્યો છે. કોંગ્રેસે દાવો એમ નથી કર્યો કે અમે સરકાર બનાવીએ છીએ. આમ આદમી પાર્ટીએ પણ દાવો તો એવો જ કર્યો છે કે અમે 40-45 સીટ જીતીએ છીએ. એમનો પણ દાવો એવો નથી કે અમે સુરતની અંદર 60 કરતા વધુ સીટ જીતીએ છીએ. એટલે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ભાજપ ફરી એક વખત કોર્પોરેશનમાં સત્તા આસીન થાય છે તેવું દેખાય છે. રહી પાટીદાર ફેક્ટરની વાત, તો પાટીદાર ફેક્ટર માત્ર ને માત્ર પાટીદાર અનામત આંદોલન સમિતિ ઉપર નિર્ભર નથી. પાટીદાર સમાજની અંદર પોતપોતાની રીતે જિલ્લાઓ પ્રમાણેનો પોતપોતાના મંડળો છે, પોતપોતાની સેવાઓ ભાવી સંસ્થાઓ છે, પોતપોતાની ધાર્મિક સંસ્થાઓ છે, અને એ ધાર્મિક સંસ્થાઓ પ્રમાણે પાટીદાર સમાજ જે તે વર્ગ જે તે માણસ જે તે પક્ષનું વજન છે, અને આ વજન મંડળીઓમાં કે ટ્રસ્ટોમાં સૌથી વધુ અત્યારે ભાજપને સમર્થક હોય તેવા આગેવાનો કે મોભીઓ સમાજ સેવામાં જોતરાયેલા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ક્યાંય પણ એવો પ્રયાસ નથી કર્યો કે આ જે મંડળો છે કે ટ્રસ્ટો છે કે સેવાભાવી સંસ્થાઓ છે એમાં પોતાના માણસો હોય. કોંગ્રેસના માણસો હતા, પણ આજે પરિસ્થિતિ એ છે કે એ લોકોએ કોંગ્રેસને તિલાંજલિ આપીને પણ એ ભાજપમાં રહીને પોતાની સમાજ સેવા કરી રહ્યા છે. એટલે એમ કે રીતે ભાજપનું પ્રભુત્વ પાટીદાર સમાજ ઉપર છે, માત્ર પાસ જ પાટીદાર સમાજનું નેતૃત્વ કરે છે એ માન્યતા અકાળે છે કે ભાઈ માની શકાય એમ નથી. હા, એ જુવાન વર્ગ છે, બધું છે, પરંતુ તે વોટિંગની અંદર કન્વર્ટ કેટલું થઈ શકે છે? ગયા વખતે પણ એવું દેખાતું હતું કે કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપના પાટીદાર પ્રભુત્વ વાળા વિસ્તારોમાં સુપડા સાફ થઈ જશે, એવું બન્યું ન હતું. કોંગ્રેસને જરૂરથી ફાયદો થયો, કારણ કે કોંગ્રેસ પાસે પાટેલ વર્ગનો મતદાર હતો નહીં. પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ પાસે એ વર્ગ મળ્યો, પણ ત્યારે પણ પટેલો બહુ નિષ્ક્રિય હતા, વોટિંગમાં ઉદાસીનતા હતી. આ વખતે પણ ઉદાસીનતા છે. એકમાત્ર વેડ કતારગામ વોર્ડ છે ત્યાં 50% ક્રોસ થયું છે, 52.8% વોટિંગ થયું છે. એ પટેલ પ્રભુત્વ વિસ્તાર છે, સાથે સાથે ત્યાં એક લઘુમતી પટ્ટો પણ આવે છે વોર્ડ નંબર 7. પણ ત્યાં પણ આપણે સ્થિતિ જોઈ રહી કે જ્યાં હાર્દિક પટેલે એ 2 વર્ષ પછી આવીને એન્ટ્રી કરી અને ત્યાં સભા કરી. કોંગ્રેસે નો ડાઉટ સારી ત્યાં પાર્થ લાખાણી છે, કોંગ્રેસના એક એડવોકેટ છે, ત્યાં પેનલ સારી ઉતારી છે, પરંતુ વોટિંગની અંદર ભાજપના કમિટેડ વોટર્સો નિષ્ક્રિય રહ્યા. કોંગ્રેસ સામે પક્ષે તમે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસના પણ કમિટેડ વોટર્સ બહાર નથી આવ્યા. હું સુરતમાં વાત કરું તો સુરતની અંદર કોંગ્રેસના મુસ્લિમ કમિટેડ વોટર્સ હતા, તે પણ એટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં વોટિંગ આપવા, તેમનું વોટિંગ પર્સન્ટેજ 20-25% વધારે નથી. 20-25% સેમ કન્ડિશન પટેલોની પણ છે કે પટેલોમાં કમિટેડ વોટર્સ જો બહાર નીકળે તો એન બ્લોક વોટિંગ બીજેપીનું થાય છે. આજે પણ છે, આજે પણ બીજેપી તરફે જ એ લોકોનું કમિટેડ છે, કમિટમેન્ટ છે. આમ આદમી પાર્ટીએ નો ડાઉટ ત્યાં જઈને એક માહોલ ઉભો, બહુ ઓછા સમયની અંદર ગોપાલ ઇટાલિયાની નિમણૂક થઈ, અને ગોપાલ ઇટાલિયા પહેલા જે કંઈ પણ અહીંયા ગુજરાતના સંયોજક હતા તે સંયોજકો જે સંગઠન ઊભું ન કરી શક્યા, એટલે ગોપાલ ઇટાલિયાના આવ્યા પછી તે સંગઠન ઊભું થયું. પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે આ વખતે સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ કદાચ વિરોધ પક્ષે બેસવા સુધીની પણ સીટો નહીં જીતે, અને આમ આદમી પાર્ટી વિરોધ મુખ્ય વિરોધ પક્ષ તરીકે એવું પણ બને, કારણ કે 15-17 સીટ જોઈએ છે માન્ય વિરોધ પક્ષ માટે, જેના કરતા પણ ઓછી જોઈએ. જો એવું બને તો બહુ મોટો સરપ્રાઈઝ મળશે ગુજરાતની જનતાને. જયવંતભાઈ, સવાલ આમ આદમી પાર્ટીનો થઈ રહ્યો છે, પણ તેની સાથે કોર્પોરેશનની ચૂંટણીમાં આપણે કોર્પોરેટરને જોઈને કે વ્યક્તિને જોઈને વોટ આપવાનો હોય છે, આ વખતની જે પેટર્ન જોવા મળી છે તમને શું લાગે છે કે ગુજરાતની જનતાએ એ જ પેટર્નને અનુસરી હશે કે પાર્ટીને જોઈને વોટ નાખ્યો હશે, કે આ વખતે થોડો સિનારિયો બદલાયો હશે, કોર્પોરેટરો એટલે કે જે વ્યક્તિ હશે તેને વોટ આપવામાં આવ્યો હશે? આમાં 2 પ્રકારના મતદારો હોય છે એવું હું હંમેશા માનું છું, કે એક મતદાર એવો હોવાનો કે જે પક્ષ પ્રત્યે એકદમ સમર્પિત હોવાનો કે આ જ પક્ષને મત આપવાનો, અને એ બહુ ઝડપથી બદલતો નથી. તમે જુઓ કે ભાજપનું અસ્તિત્વ એટલે જનસંઘના સમયથી તમે જુઓ તો
तो एनी पासे सारा सारा वक्ता हता, थिंक टैंक सारी हती, पण एने सत्ता में आवता लगभग 30-45 वर्ष निकली गया, एटले ए बहु अघरू होय छे परिवर्तन लावू। એટલે એ જ રીતે એટલે જે કમિટેડ વોટર છે એટલે એ પોતાનું જે છે કમિટમેન્ટ છે કોઈ પક્ષ પ્રત્યેનું એ બહુ જલ્દી બદલતા નથી અને એકદમ પેલું લાગે કે હવે આ પક્ષમાં કંઈ રહ્યું નથી ત્યારે જ એ કમિટમેન્ટ બદલતા હોય છે તો એ કમિટેડ વોટર છે અને બીજા વોટર છે એ એવા છે કે જે કદાચ કોઈ જ્ઞાતિના કારણે કે અથવા તો કોઈ વ્યક્તિગત પરિચય હોય કે ભાઈ આના આવવાથી આપણને વ્યક્તિગત રીતે કોઈ ઇકોસિસ્ટમનો ફાયદો થશે તો ધંધામાં હોય કે પછી કોઈ પ્રોજેક્ટની રીતે કે કંઈ પણ તો એના કારણે એ પોતાનો મત છે વ્યક્તિને જોઈને આપતા હોય એવું બની શકે છે પણ આ બે પ્રકારના જે છે મતદારો જોવા મળે છે અને એક ત્રીજો પ્રકાર છે ફ્લોટિંગ વોટર છે જે કદાચ એનું પ્રમાણ એટલું બધું નહીં રહેતું એને મને એવું લાગે છે કે ગયા વખતની પેટર્ન પણ જોઈએ અને આ વખતની પેટર્ન પણ જોઈએ તો મોટેભાગે કમિટેડ વોટર છે એ લોકોએ મત આપ્યા છે એ સિવાય જે ફ્લોટિંગ વોટર છે એણે કદાચ ઘરે રહેવાનું અથવા તો પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવાનું પસંદ કર્યું છે પ્રશાંતભાઈ કોંગ્રેસની પણ કમિટેડ વોટ બેંક છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી વિપક્ષને વધારે નુકસાન પહોંચાડી શકે છે અથવા તો ભાજપની બી ટીમ છે જેમ તમે કહ્યું એમ પણ તમને લાગે છે કે કોંગ્રેસની કમિટેડ વોટ બેંકને તોડવી આમ આદમી પાર્ટી માટે પણ એટલી ઇઝી હોઈ શકે એટલે આમાં કેવું છે કે જો કોંગ્રેસની વોટ બેંક આપણે ગઈકાલે બી ચર્ચા કરી હતી કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એ જે કોંગ્રેસની એક કમિટેડ વોટ બેંક છે જે અત્યારે પોતે પણ સાચવી નથી શકી એમાંથી ઘણો ખરો લગભગ ભાજપ તરફ વળી ગયું છે હવે એક એવી ગ્રામ્ય પ્રજા અને થોડી ઘણી જે લેસર ક્વોલિફાઈડ કહેવાય એટલે હવે જે શિક્ષિત પ્રજાને જે જોઈએ છે આમ આદમી પાર્ટીનો તમે ટેગ બી જુઓ તમે એની વાતો જુઓ તો જે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગને આકર્ષવા માટેની વાતો હોય છે કે ભાજપ અને કોંગ્રેસ બહુ જૂના પક્ષ છે જેમને એજ્યુકેશન સાથે લેવા દેવા નથી અમે એક અલગ મેન્ટાલિટીથી આવ્યા છીએ અલગ ટેકનોલોજી લઈને આવી રહ્યા છીએ તો એ જે શિક્ષિત વર્ગને આકર્ષવા માટેનો એમનો પ્રયત્ન છે એ આ ટાઈપનો એક છે એટલે જે ઉભરતા છે માણસો છે જે યુવાનો છે જે પહેલીવાર વોટ કરવાના છે એ લોકોને કોઈક રીતે આકર્ષવું જે અત્યાર સુધી જેમ મોદી સાહેબની સોશિયલ મીડિયા સ્ટાઇલથી જે લોકો આકર્ષાઈ ગયા હોય એવી રીતે માત્ર ભણેલ ગણેલ વર્ગને ટાર્ગેટ સૌથી પહેલાં આમ આદમી પાર્ટીનું એટલે કોંગ્રેસની વોટ બેંક એટલા માટે તોડે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં ક્યાંય બહુ પેલો ડિફરન્સ દેખાતો નથી તો એમની પાસે એક કોમન પેલો છેદગણની વાત કરીએ ને એટલા માટે એ જઈને કોંગ્રેસની જ વાત કરવાના છે કોંગ્રેસને ભ્રષ્ટાચારી બતાવી કોંગ્રેસને બોગસ બતાવી વિપક્ષ તરીકે ક્યાંય નથી ગઈકાલે આખો દિવસ એટલે મેં કીધું મેં એપ્રિશિએટ કર્યું કે આમ આદમી પાર્ટી પાસે સંગઠન હોય કે ના હોય બધી જ ન્યૂઝ ચેનલમાં આપણી સાથે પ્રવક્તાઓ બધા હતા આખો દિવસ એમ એટલે એ જે વાત બી કરતા હતા કે વિપક્ષ નિષ્ફળ છે ભાજપ કોંગ્રેસ એક છે તમે અમને વિકલ્પ તરીકે જુઓ વિકલ્પ એટલે વિપક્ષનો વિકલ્પ મારે કોંગ્રેસથી પણ આ જ સવાલ હતો પ્રશાંતભાઈ ગઈકાલે કે આમ આદમી પાર્ટીના જ્યારે મેનિફેસ્ટોની વાત આવે તો એમણે મેં પૂછ્યું કે તમે તમારો મેનિફેસ્ટો શું હતો અને તમારો કયા મુદ્દે તમે મત માંગ્યા જનતા પાસેથી તો કોંગ્રેસ પાસેથી એ જવાબ મળ્યો કે શિક્ષણનો મુદ્દો છે આ જ બધા મુદ્દા તો આમ આદમી પાર્ટીના પણ હતા તો જનતા પાસે તો વિકલ્પ તો માત્ર બે જ હતા એમાંથી બંને પાસે એક જ મુદ્દો છે તો ચૂઝ તો એમણે કોને કરવું ને કોને ન કરવું હવે પરંપરાગત વોટ બેંકની વાત અહીંયા આવે છે એવું નથી લાગતું આ ગણિતમાં એટલે પરંપરા અગેન એ જ કહું છું કે જે કોંગ્રેસની જે કમિટેડ હવે ઓવરઓલ તમને પિક્ચર આપું તો જેમ કે વિધાનસભાની આપણે વાત કરીએ છેલ્લે 2017માં ગયું અને 2012માં ગયું 2017માં પાટીદાર સમાજનું આંદોલન ઠાકોર સમાજ આ તે બધું ભેગું કરો તો બી વોટ બેંકની દ્રષ્ટિએ વોટિંગ પર્સન્ટેજની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને 1,22,00,000 મત મળ્યા છે અને કોંગ્રેસને 1 કરોડ મત મળ્યા છે એટલે સોરી ઊંધું 1,22,00,000 કોંગ્રેસને અને 1,45,00,000 ભાજપને મળ્યા છે એટલે ડિફરન્સ બહુ ઓછો હતો પણ 2012માં કોંગ્રેસને 1 કરોડ વોટ મળ્યા છે એટલે ડિફરન્સ જે 22,00,000 એડ થયા એ પાટીદાર હવે હું સુરતની હમણાં વાત ચાલતી મારે જે મારા તરફથી એક પોઈન્ટ આપવો હતો કે આપે પ્રશ્ન પૂછ્યો કે જે બાજુ પાટીદાર સમાજ જાય એને એ પક્ષને ફાયદો થતો હોય છે સુરત માટે એ ઊંધું છે કે જે લોકો પોતાની જાતને અને પાટીદાર સમાજના મોભી ગણાવીને ભાર લઈને ફરે છે એ સુરતમાં અવઢવમાં રહે છે બે ના ઉદાહરણ આપું કે જીપીપી નામની પાર્ટી કેશુબાપાએ જ્યારે ચાલુ કરી ત્યારે ભલે પાટીદાર સમાજને સાથે રાખીને ચાલુ કરી હતી સુરતમાં હાઈએસ્ટ સારામાં સારી રેલી કરી સુરતથી શરૂઆત કરી ત્યાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો ખૂબ ત્યાં એમ કહેવાય કે રાતે જમણવાર થયા બહુ બધી પબ્લિક આવે જમવામાં
એક સીટ ના મળી, આખા ગુજરાત માં બે સીટ જીપીપી ને મળી, એ અમરેલી માંથી મળી, ધારી અને વિસાવદર. બરાબર, 2017 માં હાર્દિકે પાસ નું આંદોલન ગમે એટલું સારું ચલાવ્યું પણ સારામાં સારી રેલી સુરતમાં થઈ, 5 લાખ પબ્લિક, 7 લાખ પબ્લિક. સુરત જિલ્લાની 16 માંથી એક પણ સીટ કોંગ્રેસે ના મળી કે ના હાર્દિકને મળી. હવે હાર્દિકનો હાર્દિક પછી પાટીદારમાં ભાગલા પડ્યા, રહી ગયા વર્સિસ ફાઈ ગયા. અડધા લોકો ભાજપમાં ડીલ કરી કે મારો રામ જાણે શું કર્યું, એ લોકો ભાજપમાં ગયા, હાર્દિક રહી ગયો, કોંગ્રેસમાં ગયો. એ પછી એ જેટલા રહી ગયા એમણે હાર્દિકનો ઓપ્શન બનવાનો પ્રયત્ન કર્યો. ત્યાં એમના પેલા કોઈ ગબ્બરથી બોલાવે શું અલ્પેશ કથીરિયા સુરતમાં, હવે એમણે ફોર્મ પાછા ખેંચાવડાયા. ભાઈ તમારા સમાજનો તમે કીધેલો નેતાને કોંગ્રેસે રાષ્ટ્રીય એટલે અધ્યક્ષ બનાવ્યો, તમારો કાર્યકારી પ્રમુખ બનાવ્યો છે, તો તમે એને કોંગ્રેસ તરીકે સપોર્ટ નથી કરવા માંગતા, ઉપરથી એને આપેલા ઉમેદવારો તમે પાછા ખેંચાવડાવો છો, તમે સપોર્ટ કોને કરવા માંગો છો? ના પણ એમાંથી પણ પાછા બધાય ખેંચ્યા નહીં. હા એટલે પાછા ફોર્મ બધાય કે અડધા ખેંચ્યા અડધા નથી ખેંચ્યા. હવે ત્રીજું, ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ, અલ્પેશ કથીરિયા પાટીદાર સમાજ, હાર્દિક પટેલ પાટીદાર સમાજ, બધાય તમે ભેગા થાવ છો તો ત્યાં ભાજપનું ભાજપ. અને આ વખતે સુરતમાં 1% હલે તો સીઆર પાટીલનું નાક જાય. સીઆર પાટીલ ત્યાંથી પ્રમુખ છે ભાજપના, એટલે 100 કરતા વધારે સીટો તેમનો ટાર્ગેટ છે, 120 તો સીટો છે. અને હું કહું છું કે એમની મહેનત વત્તા જે રીતે ત્યાંનું દબદબો, આ સમાજને જે રીતે એ લોકોએ ભાગલા પાડી દીધા છે, આ મતોનું ધ્રુવીકરણ કરી નાખ્યું. એ પછી ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય કે પાટીદાર સમાજે કર્યું હોય, મતોનું ધ્રુવીકરણ કર્યા બાદ અત્યારે 100 કરતા વધારે સીટ ભાજપ લઈ જાય, બાકીની બચેલી સીટ હું એક બી આપને હું મારા મંતવ્ય પ્રમાણે એક પણ સીટ આમ આદમી પાર્ટીને કોઈ પણ જગ્યાએ નહીં મળે. હવે 5-5 સીટનું આંકલન સવારથી ઉમેદવાર હું જયવંતભાઈ ભેગા હતા, અમારા તરફથી સીટો આપવાની આવી છે. આમ આદમી પાર્ટીને એક પણ સીટ ક્યાંય ના મળે, એ માત્ર કોંગ્રેસની વોટ બેંક તોડવા માંગે છે. વિપક્ષ તરીકે ભાજપ જ એવું વિચારે છે કે આખા દેશમાં, અહીં નહીં મારા શબ્દો લખી રાખજો, કે વિપક્ષ ભાજપમાંથી જ ઉભો કરેલો હોવો જોઈએ અને કોંગ્રેસ પૂરી થઈ જવી જોઈએ. આ રણનીતિથી ભાજપ ચાલે છે. તમે જુઓ દિલ્હીમાં નેતર સાહેબ 70 સીટમાંથી 7 સીટ ભાજપને મળે, આટલા મોટા જુવાળમાં જ્યાં મોદી સાહેબ પોતે બેઠા દિલ્હીમાં હાજર, અમિત શાહ બેઠા છે, 7 સીટ એમને મળી. એટલે આમ આદમી પાર્ટીને કેટલી સીટ આપીને એ આપણે બધા નક્કી નથી કરવાનું, એ ભાજપે નક્કી કરી દીધું હશે ક્યાંક ને ક્યાંક, કે એક જ સીટ બીજો આપવી છે ને તો ભાજપે નક્કી કરી હશે. એટલે આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળવાની નથી એવું તમે કહી દીધું, પણ કોંગ્રેસની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો તમે ટૂંકમાં? જો કોંગ્રેસની સ્થિતિ બહુ નબળી છે, નાજુક છે, આપણે સમજીએ છીએ. અને અર્બન પ્રજા છે એટલે કોંગ્રેસે બી માનસિક રીતે સ્વીકાર લીધું છે. દરેક એ કાલે પણ બધી જ જગ્યાએ એમના પ્રવક્તાઓ બોલતા હતા અમારી સાથે કે ભાઈ અમને મહાનગરપાલિકામાં ચાન્સીસ ઓછા છે પણ અમારી મહેનત ચાલુ છે. પણ હવે નક્કી એવું કરી લીધું છે કે અમારા વિપક્ષ એમનું નક્કી છે. હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આ વખતે બહોળો પ્રતિસાદ એટલા માટે મળે કે ખેડૂત આંદોલનને ક્યાંક જો વેગ મળ્યો હોય, અને સૌરાષ્ટ્ર હજી પણ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે અને કોંગ્રેસની રીતે કોંગ્રેસને સાથ આપવા તૈયાર હોય છે. જે રીતે 2015 એટલે 17 અને 2015 પાટીદાર આંદોલન પછી તો 17માં જે એ લોકોને જે સફળતા મળી છે કોંગ્રેસને એ ઘણું બધું કહી આપે છે કે સૌરાષ્ટ્ર હજી પણ ક્યાંક તમને થોડું ઘણું પરિવર્તન કરી. જયવંતભાઈ આપનું ટૂંકમાં જવાબ મને એનાલિસિસ કહેશો. એક બેનિફિટ ઓફ ડાઉટ છે આપને આપવો જોઈએ. હું આપનો પ્રચાર કરવા નથી બેઠો અહીંયા, પણ બેનિફિટ ઓફ ડાઉટ એટલે માટે કે દાખલા તરીકે આપણે ભૂતકાળમાં જઈએ તો ભાજપ એક સમયે નવો પક્ષ હતો, જનસંઘને આપણે ગણીએ તો પણ એ વખતે જે મુખ્ય વિપક્ષ તરીકે જોવા મળતા હતા એ સમાજવાદીઓ જોવા મળતા હતા, અથવા તો પ્રજા સમાજવાદી પક્ષ અહીંયા તો સ્વતંત્ર પક્ષ હતો, એ બધા પક્ષો મુખ્ય હતા અને ભાજપ છે એનો જનતા જનસંઘ તરીકે ઉદય થયેલો હતો. તો હવે એને કોંગ્રેસની બી ટીમ એ વખતે ગણવામાં આવે તો, કારણ કે એ તો કાપવાના મત કોના, આ લોકોના જ કાપવાના મતો વિભાજન થઈ જતા હતા. એ પછી તમે જુઓ જનતા પાર્ટી આવી, મોરારજી દેસાઈને બધા એમ ભેગા થઈને જનતા પાર્ટી રચી, એ જનતા પાર્ટીમાંથી ભાજપ થયો, પણ જનતા પાર્ટી તો હતી જ તે. એ પછી જનતા દળ આવ્યું તો જનતા દળ પણ કોંગ્રેસના વિકલ્પ તરીકે એ ઉભર્યું હતું અને ભાજપ એની સાથે જોડાયેલો હતો. એટલે જનતા દળ પણ એક રીતે તમે જુઓ કે જનતા દળ ને ભાજપ તો મત, ભાજપ કોના મત કાપે, જનતા દળના જ કાપવાનું. એટલે એ રીતે તમે બેનિફિટ ઓફ ડાઉટ આપને આપવું પડે, કારણ કે આપ છે એનું તમે ટાર્ગેટ છે ભાજપ છે એને 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 પહેલેથી 2014 થી તમે એનો જોવો તો એ સતત ભાજપની પાછળ પડ્યા હોય એ રીતે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. કોંગ્રેસની પાછળ પણ છે એનું કારણ છે કે એનો જે ઉદય થયો છે કોંગ્રેસની સામેના આંદોલન તરીકે, પરંતુ જ્યાં ગુજરાત છે તો દાખલા તરીકે તો ત્યાં ભાજપ સત્તામાં હશે તો એ ભાજપનો જ વિરોધ કરવાનો છે, કોંગ્રેસનો વિરોધ નહીં કરે. અને શક્યતા એવી છે કે ભાઈ એ તાત્કાલિક તો એવું કંઈ દિલ્હીની જેમ ચમત્કાર કરીને સત્તામાં આવવાનું નથી, તો એ કહેશે કે ભાઈ અમને વિપક્ષ તરીકે અજમાવો તમે પહેલાં, પછી અમને સત્તા આપો.
એટલે વિપક્ષ તરીકે અમે અસરકારક ભૂમિકા ભજવશું અને પછી તમને સત્તામાં આવીને દેખાડશું. આ પ્રકારની રણનીતિ મને લાગે છે કે હોઈ શકે ધીમી ગતિએ જવાની, કારણ કે એને ફાસ્ટ ગતિએ જઈને જોઈ લીધું છે કે અમને ફાયદો થાય છે કે નહીં. પણ એમાં એ ફાયદો થયો નથી, પંજાબમાં ને એમાં ક્યાંય સત્તામાં નથી એવા, ઉલટાનું ફેંકાઈ ગયા છે. એટલે હવે એ ગતિએ આગળ વધવા માંગતા હોય એવું મને અત્યારે દેખાય છે. મિલન ખીરાજી, આમ તો રાજકોટમાં ગઈ વખતે પણ બહુ જ ટફ ફાઇટ, મેં પહેલા તમને પૂછ્યું એમ કે ટફ ફાઇટ રહી હતી, પણ તેની સાથે રાજકોટની જનતાએ કોઈ દિમાગમાં એવા વિચારો કર્યા હોય, કારણ કે કોરોના કાળ પણ ગયો અને તેની સાથે સાથે મેમોવાળી વાત પણ મેં બહુ રાજકોટમાં સાંભળી કે મેમોને લઈને પણ લોકોની અંદર વધારે રોષ જોવા મળી રહ્યો છે કે એક તો કોરોના કાળમાં રોજગારી નથી અને એવા ટાઈમે મેમો આપી દેવામાં આવે છે ટ્રાફિક મેમોને લઈને, કારણ કે ટ્રાફિકના તો કોઈ ઢંગધડા દેખાતા ના હતા. ટ્રાફિકની સમસ્યા છે 6 મહાનગરોમાં એટલી ને એટલી જ જોવા મળે છે, પણ તેમ છતાંય જ્યારે જનતામાં આ પ્રકારનો રોષ હોય તો લાગે છે કે કોઈ બદલાવ આવી શકે ખરો? આવી શકતો હતો, પણ જે સીઆર પાટીલે જે કર્યા ઉમેદવારોની અંદર એના હિસાબે આ વસ્તુનો ફેક્ટર જે હતો એ કટ થઈ ગયો છે. જે કોંગ્રેસ પાર્ટી જે છે એને સંગઠનનું એક સંગઠન જ નથી કે જે આ મુદ્દો જે રીતના ઉછાળવો જોઈએ અને પબ્લિક સુધી આ મુદ્દો લઈ જવો જોઈએ એવી એ લોકો આગળ કોઈ સ્ટ્રેટેજી નથી. બીજી વસ્તુ કે આપણે ઘણી વખત વાતચીત કરી ચૂક્યા છે કે રાજકોટ જે છે એ ભાજપનો ગઢ છે. ભાજપના ગઢની અંદર જો આપને એક પણ સીટ મળે તો ભલે ભાજપની બી ટીમ હોય પણ ભાજપનું નાક કપાશે. કારણ કે જો આપને ધ્યાન હશે જ કે રાજકોટ જે છે એ બીજેપીનું એપી સેન્ટર છે. જેમ ગુજરાત આખા ઇન્ડિયાની અંદર ગુજરાતને લોકો કાઉન્ટ કરે છે એપી સેન્ટર તરીકે, એમ ગુજરાતનું એપી સેન્ટર અમદાવાદ બરોડા સુરત નથી, રાજકોટ છે. બીજેપીની શરૂઆત જે છે રાજકોટથી થયેલી છે. એટલે રાજકોટની અંદર જો આપ ખાતું ખોલશે તો ક્યાંક ને ક્યાંક એવું માનું છું કે બીજેપીનું નાક કાપશે. હવે વાત આવી ઇલેક્શન તો ઇલેક્શનની અંદર મારું એવું સ્પષ્ટ રીતના માનવું છે કે આની અંદર ત્રણે ત્રણ લોકોની ભૂલ છે, બીજેપીની પણ ભૂલ છે, આપની પણ ભૂલ છે અને કોંગ્રેસની પણ ભૂલ છે. બીજેપીએ શું કર્યું કે બીજેપીએ ડેવલપમેન્ટ અને વિકાસનું નામ આપ્યું, પણ વિકાસ શેનો આપ્યો? તો કે વિકાસ અમે ત્રણ જ વસ્તુનો આપ્યો કે ભાઈ મોદી સાહેબ જે છે એનું મોઢું જોઈને તમે મને મત આપો, વિજયભાઈ રૂપાણી છે એનું મોઢું જોઈને મને મત આપો, અથવા અમે તમને જે એમ્સ આપવા માંગીએ છીએ ભવિષ્યની અંદર અને જે હીરાસર એરપોર્ટ આપીએ છીએ એ જોઈને તમે અમને મત આપો. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની અંદર ફક્ત ને ફક્ત સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં દેવું જોઈએ, જેમ કે રસ્તાઓ છે, પાણી છે, હવા છે, પર્યાવરણ છે, લોકો માટે છોકરાઓ માટેના મેદાનો છે, પ્રાથમિક શિક્ષણ છે. અત્યારના જેટલી પણ સ્કૂલો હતી એમાં મોટાભાગની બંધ થઈ ગયેલી છે અને ભાજપના જેટલા નેતાઓ છે બધા આગળ 35 સ્કૂલો છે. રાજકોટની અંદર નોકરીને લાયક અનએમ્પ્લોયમેન્ટનો બહુ મોટો પ્રશ્ન છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ક્લર્કની અંદર ફક્ત 122 કે 130 ઉમેદવાર ક્લાર્કની એક્ઝામ માટે થઈ અને 30,000 કરતા વધારે ઉમેદવારો એપ્લાય કર્યું. તો આ ક્યાંક ને ક્યાંક જો કોંગ્રેસે અથવા આપે આ ફેક્ટરને વધારે એમ્પ્લિફાય કર્યું હોય કે રાજકોટની અંદર ખાલી ઈ મેમો જ નહીં પણ નોકરીનો અને હવાનો જે પર્યાવરણને લગતા પ્રશ્નો જે છે અને પાણીને લગતા જે પ્રશ્નો છે, આજે 1200-1500 ફૂટે તમે ભૂગર્ભની અંદર જાઓ તમને પાણી મળે છે, તો આ જો સ્થાનિક પ્રશ્નોને લીધા હોત તો ક્યાંક ને ક્યાંક મારું એવું માનવું છે કે કોંગ્રેસને ફાયદો થાત. પણ કોંગ્રેસ વાળા જે છે અંદરોઅંદર ટિકિટની ખેંચમ ખેંચીની અંદર એટલા બધા બિઝી હતા કે સ્થાનિક મુદ્દા શું ઉપાડવા એ નક્કી નહોતું થઈ શકતું. તમને એક વસ્તુ કહું, તમને જાણીને નવાઈ લાગશે કે કોંગ્રેસના એક નેતાએ જાહેરની અંદર એક ડિબેટ પૈતા પછી બીજેપીના એક નેતાને ડાયરેક્ટલી ઓફર કરી કે ભાઈ બોલો તમારે કેવી પેનલ જોઈએ છીએ, તો હું તમને એવી પેનલ આપું. હવે જો કોંગ્રેસના ચોક્કસ નેતાઓ આવી રીતના વેચાઈ જતા હોય અને ડાયરેક્ટલી બીજેપીના માણસોને આવી ઓફર કરતા હોય કે તમે કઈ પેનલ હું આપું અને મારું શું, તો આમાં કોંગ્રેસ કોઈ રીતના જીતી શકે એ વસ્તુ શક્ય નથી. અને આ વાતનો હું સાક્ષી છું, મારી પાછળ જ આ વાત ચાલુ હતી કે ભાઈ આવી રીતના ડિસ્કશન થઈ રહ્યું છે. પણ આ વસ્તુ જો બીજેપીએ ડેવલપમેન્ટ કર્યું હોય તો ડેવલપમેન્ટના રાષ્ટ્રીય કક્ષાએ મુદ્દાઓ લઈ જવામાં આવે છે અને એનું મતોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ કરે છે. મેં રાજકોટમાં પણ જયારે પણ ડિબેટો થાય છે ત્યારે મેં એક વસ્તુ સ્પષ્ટ કહું છું
કે ફક્ત ને ફક્ત ઉમેદવારને જોઈને મત આપવો જોઈએ, તમારે પાર્ટીને જોઈને મત ન આપવો જોઈએ. કારણ કે પાર્ટીને જોઈને તમે મત આપશો પણ એને કઈ ગ્રાન્ટની ના ખબર પડતી હોય, કામ કઈ રીતના કરવું હોય એ ના ખબર પડતી હોય, તો એ તમારા માટે કામ શું કરશે? કઈ નહીં. પણ આ વખતે તો ત્રણેય પાર્ટીઓ ઉમેદવારો ઘણા તો ઉભા રાખ્યા છે કે જેમને કઈ જ ખબર નથી, અને ઘણા વ્યક્તિઓ તો બોલી પણ, એવું નથી કે સારા વક્તા ન હોય તો એનો મતલબ એ કામગીરી ન કરી શકે, પણ જે નોલેજ હોવું જોઈએ ઉમેદવારી નોંધાવતા સમય એ પણ ક્યાંક અભાવ આપણને જોવા મળ્યો છે. સૈયદ શકીલજી, આપને પૂછવા માંગુ છું, સુરતમાં એવા કયા મુદ્દા હતા જે સ્પર્શી ગયા હશે લોકોને? સુરતમાં બેસિકલી મુદ્દાઓ તો ઘણા બધા હતા કે ભાઈ તમારો મિલકત વેરાનો એક પ્રશ્ન છે, સીધા વેરામાં ભાવ વધારો, તમારી ઇલેક્ટ્રિસિટી કંપનીનો છે જે સ્થાનિક લેવલ ઉપર ચાલે છે, પ્લસ જે ડેવલપમેન્ટ, ફાસ્ટ ડેવલપમેન્ટ આઉટર રિંગ રોડ બનાવવાની વાત જે છેલ્લા 12 વર્ષથી ચાલે છે તેમાં તમારે કરવાની જરૂર હતી, એ અને અનેક પ્રશ્નો છે. જે સિટી લિમિટ વધી છે, સિટી લિમિટ પછી ભવિષ્યની સુરતની શું રૂપરેખા હશે, શું મુસદ્દો હશે, તેની રૂપરેખા આપવાની હતી. એકમાત્ર સુરતને ફ્લાયઓવર સિટી કે ભાઈ ઠેક ઠેકાણે ફ્લાયઓવર બનાવી દેવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થવાની નથી, પણ એક લાંબા ગાળાની પણ યોજના બનાવવાની એમાં જરૂર હતી કે આવનાર 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 25 વર્ષ પછી સુરતની પરિસ્થિતિ ટ્રાફિકની શું થશે એનું પણ એક કોઈ બ્લુપ્રિન્ટ બનાવવાની, લોકોને કેવી રીતે ક્યાં સુખાકારીમાં કેવી રીતે આગળ વધારવું, તે પણ ઘણા બધા અનેક મુદ્દાઓ આવતા આપણે ચર્ચી શકીએ. ફાઇનલી તમે કેટલી સીટનું એનાલિસિસ કરો છો? મુદ્દા હતા મને ટૂંકમાં જણાવશો. બીજેપીને 80-90 સીટનું એનાલિસિસ કરું. હા, બીજેપીને બહુ ફરક પડવાનો નથી સુરતની અંદર. મિલન ખીરાજી, આપને ટૂંકમાં પૂછવા માંગીશ, કેટલી સીટોનું એનાલિસિસ? સીટ મળે છે ને કોંગ્રેસને 22 સીટ આસપાસ મળે છે. પ્રશાંતભાઈ, આપ મારા તરફથી હું પાંચે પાંચમું જો કહું તો અમદાવાદમાં 140 થી, એટલે 145 થી 152 ભાજપ અને 35 થી 40 કોંગ્રેસ. જયવંતભાઈ, આપ પ્રશાંતભાઈ સાથે સહમત છું. આમ આદમી પાર્ટી કઈ ઉકાળશે એવું લાગે છે? એટલે હું પાંચે પાંચ એટલે જ પૂછું. જો મેં પછી લખ્યું ને સુરત, સોરી, બરોડામાં 50 BJP, 26 કોંગ્રેસ 76માં, સુરતની અંદર 100 ભાજપ, 20 કોંગ્રેસ, રાજકોટમાં 42 થી 45 ભાજપ, 30 કોંગ્રેસ, જામનગરમાં 45 ભાજપ, 19 કોંગ્રેસ, અને છેલ્લે ભાવનગરમાં 35 ભાજપ, 17 કોંગ્રેસ. ચલો, આપની ધારણા કઈ પ્રકારની છે તો આવતીકાલે સવારે નક્કી થઈ જશે, અને આ એનાલિસિસ ગુજરાતના જાણીતા પત્રકારો જે કરી રહ્યા છે, આવતીકાલે સવારે વહેલી સવારે 7 વાગ્યાથી જ આપ મંતવ્ય ન્યૂઝ પર અમારી સાથે જોડાઈ શકો છો. અમે આપના સુધી તમામ અપડેટ્સ પહોંચાડીશું. અત્યારે આ ચર્ચામાં મને આપશો રજા. વધુ સમાચારો, દિવસભરના અપડેટ્સ માટે લોગ ઇન કરો મંતવ્ય ન્યૂઝ .com પર. નમસ્કાર.